પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલા બેંક ઓફ ઇન્ડિયાનું ઇમરજન્સી સાયરન વાગતા આસપાસના રહીશોમાં ગભરાટ જેવો માહોલ સર્જાયો હતો। ચલથાણ ગામના મુખ્ય બજાર પાસે આવેલા બેંક ઓફ ઇન્ડિયાની શાખા ખાતે અચાનક ઇમરજન્સી સાયરનના વાગતા આસપાસના રહેતા રહીશો ચોકી ઉઠ્યા હતા, પરંતુ કોઈ પણ મેનેજરને જાણ કરવાની જરૂરિયાત નહીં સમજતા। જો કે ગામના રહેતા જિલ્લા પંચાયતના સભ્ય પુષ્પાબેન મિસ્ત્રી દ્વારા બેંક મેનેજરને ટેલિફોનિક સંપર્ક સાધી હકીકતથી વાકેફ કર્યા હતા, જે બાદ વલસાડમાં રહેતા મેનેજર પોતાના ગામ ખાતેથી તાત્કાલિક નીકળી ગયા હતા, જેમના દ્વારા તાત્કાલિક બેંકનું શટર તેમજ દરવાજો ખોલી સાયરન બંધ કરી દેવામાં આવ્યું હતું તથા બેંક બે દિવસથી બંધ રહી હોય તથા અંદર ગરમી વધુ થઈ જવાને કારણે ફાયર ઇમરજન્સી સિક્યોરિટી સાયરન વાગી રહ્યું હોવાનું માલુમ પડ્યું હતું। બેંક ઓફ ઇન્ડિયાની ચલથાણ શાખામાં ગત 10 તારીખના રોજ 4 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંકને 10 તેમજ 11 તારીખના રોજ બંધ કરાઈ હતી। જો કે મહિનાનો બીજો શનિવાર હોય તથા આગલા દિવસે રવિવાર હોવાને કારણે બેંકના મેનેજર પોતે પણ ચલથાણ ખાતે જ રહેતા હોવા છતાં પણ 4 દિવસ બેંક બંધ રહેવાની હોવાથી પોતાના ગામ ગયા હતા તથા કર્મચારી એવા અન્ય સ્ટાફ ક્વોરન્ટાઇન હોવાને કારણે આવી શક્યા ન હતા। રમેશભાઈ ખુશાલભાઈ પટેલ। અને હમણાં પંચાયતના સભ્ય પુષ્પાબેનને ફોન કર્યો તો હું તરત જ આવી ગયો અને આવીને જો સાયલન્સ બંધ કર્યું છે એક્ચુઅલમાં એ જે ફાયર સિસ્ટમવાળું જે ખરું ને હું માનું છું કે સફોકેશન થવાથી વાગ્યું છે એવું છે, વચ્ચે એક દિવસ આ રીતે વાગી ગયો હતો। હા ઉપર એ કરેલી છે વચ્ચે આને રિપેર એ મતલબ હરખું કરી ગયા હતા પણ આજે હવે પાછું વાગ્યું છે એટલે ફરી એનું કોન્ટેક્ટ કરીશું। પુષ્પાબેન મિસ્ત્રી જિલ્લા પંચાયત સભ્ય સુરત। આજુબાજુના વ્યક્તિને જણાવવા પ્રમાણે આ સાયલન મારા સાથે 3 વાગ્યાનું ચાલુ છે। મેં મેનેજરને ફોન કર્યો હતો, વલસાડ હતા તો બેન હું તાત્કાલિક નીકળું છું તો સાહેબ હા પોલીસને પણ મેં 3 ફોન કર્યા છે। છેલ્લા 3 દિવસથી કોરોનાના હિસાબે બેંક બંધ છે। રામચંદ્ર મધુકર સગર એ બેંક ઓફ ઇન્ડિયા કે સામને એ સાયરન કિતને બજે સે બજ રહા હૈ? રાત કે 3 બજે સે તો અભી તક બજ રહા હૈ, કોઈ આયા નહીં કોઈ નહીં આયા।